चलो गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा? मजामां? हवे मित्रो, आजे आपणे तमने उदाहरण 13 भागीदारना प्रवेश अने निवृत्तिनी अंदर आपणे उदाहरण 13 चालू करीए छीए। तो मित्रो बराबर ध्यान आपजो, उदाहरण नंबर 13 निवृत्तिनी अंदर तमने मैं लास्ट टाइम पुनः मूल्यांकन खातु बनावती वक्ते जे आपणी कुल 8 अंकों हती ई मैं करावेली। हवे आ तो सीधो प्रेक्टिकल दाखलो लऊं छुं। पहेलाना पेज नंबर 227 13 उदाहरण छे एक्स वाई झेड कंपनी लिमिटेड नो। तो एक्स वाई झेड कंपनी लिमिटेड नो हमारे दाखलो बनवानी प्रिपेर सवारी फाइनली रीत जे छे पहला हवाला જોવાના। પેલો હવાલો જમીન મકાનની કિંમત 220,000 ગણવી। હવે તો તમારે રકમમાં જોવું પડે મિત્રો, જમીન મકાન તમને આપેલા કેટલા છે? 199,000 જમીન મકાનની કિંમત 199,000 આપી છે, તમારે ગણવાના છે 221,000 21,000 जमीन मकान खाते मूल्यांकन खाते जमा जमीन मकान खाते उधार के पुनः मूल्यांकन खाते जमा 21,000 रुपया क्या आया ये जरा समझो। तुमने जमीन मकान की कीमत तुम्हारो जे आपको पाको सवयो छे पाका सवयो में जमीन मकान की कीमत 199,000 तुमने आपेली छे। क्लियर? जूनी कीमत 199,000 અને જૂની કિંમત કહી શકો પાકા સરવાયમાં આપે એ જૂની કિંમત, હવાલામાં જે આપી છે એ નવી કિંમત, નવી કિંમત હોય એ હવાલામાં હોય, નવાલામાં કિંમત 220,000 ભરવાની। તો આનો મતલબ એમ થયો કે 21,000 રૂપિયા નો વધારો થયો, તમારી મિલકત છે એ મિલકતમાં 21,000 રૂપિયાનો વધારો થાય। તમને આમનોન કરાવી છે, કોઈ પણ મિલકત વધે તો જે તે મિલકત ખાતે ઉધાર, મિલકતનું નામ તો એવું છે જમીન મકાન ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 21,000। દાખલાની શરૂઆત થઈ ગઈ। નંબર 2, હવે તમારે અહીંયા ધ્યાન રાખજો। બીજું, પેલા હું આમનોન કરશું પછી દાખલો, આમનો તમને કમ્પ્લીટ આવડે પછી દાખલો આવી શકે કે ફાઈનલ। બીજો હવાલો, યંત્રોની કિંમત 30,000 ઘટાડવી, યંત્રો એટલે આપણી મિલકત, યંત્રો 30,000 શબ્દોથી ઘટાડવી, યંત્રોની કિંમતમાં 30,000 રૂપિયાનો ઘટાડો કરો। ચલો યંત્રો એ આપણી શું થઈ? મિલકત, મિલકતની કિંમતમાં શું થયો? ઘટાડો, મિલકત ઘટે એટલે આપણી આમનો તમને કરાવી છે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે યંત્રો ખાતે જમા। નંબર 2, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે યંત્રો ખાતે જમા,
उना मूल्यांकन खाते उधार ते यंत्रो खाते जमा डायरेक्ट 30,000 केम 30,000 लेवाना तुमने कीधेल के 30 सप्ताह पे तो डायरेक्ट रकम लेवी छेला वीडियो में मैं समझायो तो सुधी सप्ताह होय तो तफावत लेवो तो आया डायरेक्ट 30 सप्ताह एको छे तो डायरेक्ट सवालो ले लीधो नंबर 3 દેવાદાર ઉપર 10% ગાલખા તનામત લેવી હવે આપણે દેવાદારો જોવા પડે 70,000 ના દેવાદારો આપેલા છે સબને દેવાદાર આપે મિલકત 70,000 ઉપર 10% ગાલખા તનામત 10% ગાલખા તનામત 7,000 5,000 तो कितना रुपया नहीं वधू जोगवाई करी पड़े 2,000 चलो 2,000 रुपया कालखा तनावत की जोगवाई करनी पड़े कालखा तनावत की जोगवाई करो लगभग अपनी आमदन करवाए उना मूल्यांकन खाते उधार ते कालखा तनावत खाते जमा त्रिजी वाला उना मूल्यांकन खाते उधार ते गारखा अनामत खाते जमा उना मूल्यांकन खाते उधार ते गारखा अनामत खाते जमा 2,000 बराबर ध्यान आप दो मित्रों 2,000 रुपया क्या होगा तुम्हारा देवादार की कीमत कितनी होती 70,000 70,000 का कितना टका 10% 70,000 ના 10% કરોડ કેટલા આવે 7,000 રૂપિયા કુલ ગાલખા અનામત છે એમાં જોગવાઈ કેટલી છે તમારી પાસે ઓલરેડી 5,000 રકમ આપી છે તો 7,000 ની કુલ ગાલખા અનામતમાં 5,000 ની વ્યવસ્થા છે કેટલા ઘેટા 2,000 તો 2,000 રૂપિયા ગાલખા અનામતની વધુ જોગવાઈ કરવી પડે ધેટ્સ ઓલ ફાઇન ક્લિયર નેક્સ્ટ સવાલ જો એટલે દરેક દાખલા કરવાની આપણી થોડી સ્ટાઈલ જુદી છે હું ચોપડી મુજબ કરે થોડો ના કરું ચોપડીમાં પહેલા આનું હોય પેલા આપણે આ કરી એમ નહીં આપણી રીત છે તમને 100% ફાઈનલ ઓળખ સહેલી પડશે હવાલા નંબર 4 કામદાર વર્તર પેટે 15,000 નો દાવો મંજૂર કરવો હવે તમારે મિત્રો રકમમાં પાછું જોવું પડે કામદાર વર્તર અનામત તમને આપેલું છે 10,000 કામદાર વળતર અનામત આપ્યું છે કેટલું 10,000 તમારે કુલ દાવો કેટલાનો મંજૂર કર્યો 15,000 તો અહીંયા આપણે ફરી વખત જોવાનું કામદાર વળતર 15,000 નો દાવો મંજૂર કર્યો તમારા એકમની અંદર કારીગરને અકસ્માત થાય તો એને 15,000 રૂપિયા ચૂકવવાના આવ્યા હવે તમારી પાસે ઓલરેડી જોગવાઈ આપણી પાસે 10,000 રૂપિયાની છે રકમ આપી છે જો પાકા સવાયમાં 15,000 કરવાની છે કામદાર વર્તરામાં 10,000 છે તો 10,000 રૂપિયા છે તો કેટલા રૂપિયા ઘટ્યા 5,000 5,000 રૂપિયા કામદાર વર્તરામાંની જોગવાઈ ઘટી તો 5,000 રૂપિયા કામદાર વળતર અનામતની જોગવાઈ કરવી પડે તો તમારી જવાબદારીમાં શું થયો વધારો ચૂકવવાનો બાકી દાવો હોય તો આપણી જવાબદારી વધે જવાબદારી વધી કેટલા રૂપિયાની વધી 5,000 5,000 ની જવાબદારી વધે તેની આમદન કરવાની પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર ચોથી આમદન પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે કારીગર વળતર અનામત ખાતે જમા
एक कारीगर वर्कर अनामत खाते जमा 5000। तो बराबर ध्यान आपजो, 5000 रुपया कई रीते आया तमने बोर्ड में समझाई। तमारे 15000 रुपया नो दावो चुकवानो छे, तमारी पासे ऑलरेडी जोगवाई छे 10000 ની। तो 15000 માં 10000 રૂપિયા છે તો કેટલા રૂપિયા ઘટે? 15 માંથી 10000 બાદ 5000 રૂપિયા ઘટે। આ જે પૈસા ઘટે છે એ પૈસાની જોગવાઈ કરો, જવાબદારી વધારે ઊભી કરો। જવાબદારી બને લાભી આમનો જવાબદારી વધી ઓના મૂલ્યાંકન ખાતે ઉધાર કે કારીગર વળતર અનામત ખાતે જમા। નેક્સ્ટ હવાલા નંબર 5, પેઢીની પાવડીનું મૂલ્યાંકન 1,60,000 ગણો। વાયના ભાગની પાવડીનો હવાલો વાય અને ઝેડના મૂળી ખાતે નાખો। હવે મિત્રો ખાસ ધ્યાન આપજો, પાવડી પાવડીનું મૂલ્યાંકન કરવાનું। હવે આ રકમમાં કયો ભાગીદાર નિવૃત્ત થાય છે એ પહેલા તમારે જોવું પડશે, એની ગણતરી કરવી પડશે। પાવડી એક એવો મહત્વનો મુદ્દો છે જેના ઉપર આપણો સમગ્ર આધાર છે। તો હવે તમે પાવડીની ગણતરી કેમ કરવી એ અહીંયા આપણે સમજી લઈએ। પાવડીની ગણતરી માટે આપણે પહેલા જોવું પડશે તમારું પાવડીનું મૂલ્ય 1,60,000 રૂપિયા આપેલું છે। પાવડીની સમજૂતી, પાવડીનું મૂલ્ય 1,60,000 રૂપિયા આપેલું છે। તમારે રકમમાં જોવાનું કયો ભાગીદાર નિવૃત્ત થાય છે? વાય। તો પેલા તો વાયના ભાગની પાગડી કેટલી, તમે નફાનુકસાનનું પ્રમાણ જોવો જોઈએ કે રકમ આપેલી છે। દાખલાની શરૂઆતમાં તમે નફાનુકસાનનું પ્રમાણ આપ્યું હોય, જો નફાનુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય તો એ ભાગની પાગડી છે એ સરખી ગણવી પડે। બોલ બરાબર સમજાઈ ગયું? નફા નુકસાનનું પ્રમાણ ન આપે તો પાવડીનું મૂલ્ય સરખું। હવે આપણે જોવાનું પાવડીનું મૂલ્ય કુલ 1,60,000, કુલ મૂલ્ય 1,60,000, એમાં વાયના ભાગની પાવડી તમને નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું તો તમારે સૌ પ્રથમ લાભનું પ્રમાણ શોધવું પડશે। લાભનું પ્રમાણ, ચલો લાભનું પ્રમાણ શોધતા તમને આવડે છે? પાટીભાઈના પૂર્ણાવર્તનમાં સૂત્ર આવો, નવો ભાગ એમાંથી જૂનો ભાગ બાદ, જે તમારો નવો ભાગ હોય મિત્રો એમાંથી જૂનો ભાગ તમારે બાદ કરવો પડે। નવો ભાગ છે તમને આપેલો છે, રકમમાં જોઈ શકો છો, રકમમાં તમને નવો ભાગ છેલ્લો હવાલો આપ્યો છે એ જેમ એ, તો નવો ભાગ છે નવો ભાગ જૂનો ભાગ એ પણ નથી આપ્યો એટલે એ હતો ઓલો એક જેમ એક હવે આપણે બાકીના ભાગીદાર નિવૃત્ત કોણ થયું? વાય। તો એક્સ અને ઝેડ આ બે ની ગણતરી આપણે કરવી પડે। સૂત્રમાં નવો ભાગ 1/3 માઇનસ જૂનો ભાગ 1/3 ચોકડી ગુણાકાર કરવાના, ચોકડી ગુણાકાર 3 × 3 2 × 2 3 × 6 તો એક્સ નો લાભ 1/6 આ એક્સ નો લાભ મળી ગયો। જેમ એક્સ નો મળ્યો એવી તમે ગણતરી આપણે વાય ની આપી દઈએ। વાય ફરી આપણે સૂત્ર, નવો ભાગ છે એ તો અડધો જ રહેવાનો 1/3, જૂનો ભાગ 1/3 હતો એ 3 × 3 2 × 2 3 × 6 એટલે વાય નું પણ 1/6 આ લાભ। x અને y બેનો તમને લાભ છે એ તમને અહીંયા મળી શકે। લાભનું પ્રમાણ ફરી વખત યાદ રાખજો, તમે
તમે જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ ઉપરથી તમારે લાભનું પ્રમાણ ગોતી શકાય. તમને રકમની અંદર જો પ્રમાણ ન આપ્યું હોય તો સરખું પ્રમાણ લઈને ગણતરી કરવાની છે, બરાબર છે. હવે જો ધ્યાન આપજો, આ લોકોએ એક તમને નફા નુકસાનનું પ્રમાણ જૂનું આપેલું છે, તો જૂનું પ્રમાણ આપ્યું છે 3:2:1 પાછલા પેજ ઉપર રકમમાં જુઓ, તમને જૂનું પ્રમાણ 3:2:1. હવે આપણે એક્સ ની પહેલા ગણતરી કરીએ, અહીંયા કરો 1/3 માઇનસ અવતારનો સરવાળો 3 × 5 = 6, 6 × 6 = 3, 2 = 6, સીધે સીધું પણ નાખવાનું. તો 3:2:2 ફરી એટલે 3:2:2 3 × 2 = 5 × 2 = 7 કુલ પ્રમાણ 7 સાધુ પતિ દઈએ 7 × 7 3 × 2 = 6 7 × 2 = 14 ચલો 1/14 આ એક્સ એનો લાભ. હવે વાય નો લાભ, વાય નો લાભમાં 1/3 માઇનસ સોરી વાય નું થાય છે ઝેડ નો લાભ 1/3 માઇનસ 2/7 7 × 7 2 × 4 7 × 14 મળે છે. તો હવે આપણે મિત્રો પાઘડીની ગણતરી કરો, તો વાયના ભાગની પાઘડી અહીંયા ઉપર સુધી દો, વાયની પાઘડી કુલ પાઘડી 1,60,000 નફા નુકસાનનું જૂનું પ્રમાણમાં વાયનો હિસ્સો 2, વાયનો હિસ્સો કયો આવે 2, 2/7. ચાલો હવે તમારે કેલ્સીમાં ગણતરી કરવી પડે કે ભાઈ 1,60,000 × 2/7 કુલ પાઘડી તમારે ગણવી પડે. કુલ પાઘડી આવે 60,000. જે વાય નિવૃત્ત થાય છે એને તમારે 60,000 રૂપિયાની પાઘડી આપવાની. નિવૃત્ત કોણ થયો? વાય. વાયને કેટલી પાઘડી આપવાની? 60,000. આ 60,000ની પાઘડી કોણ આપશે? એક્સ અને ઝેડ. એક્સ અને ઝેડ. તો 60,000 રૂપિયાની પાઘડી આપેલ એની મોડી ઘટે, એક્સ ના મોડી ખાતે ઉધાર, વાય ના મોડી ખાતે ઉધાર, ઝેડ ના મોડી કે વાય ના મોડી ખાતે. હવે મિત્રો 60,000 રૂપિયા છે એને 1/3 માં વેચવાના. કુલ 60,000 રૂપિયા આપવાના, 1/3 માં વેચવા. 60,000 ને 1/3 માં વેચવા હોય તો 1/4. ચાલો કરો, તો એની ગણતરી અનુક્રમે તમે કરતા જાઓ, તો પહેલાની 20,000 બીજાની 40,000 એની આમનો તમે કરી નાખીએ. તમારે આની આમનો તમારે કરવું પડશે. ચાલો આમનો આપણે કરીએ. નંબર 5, એક્સ ના મોડી ખાતે ઉધાર, એક્સ ના મોડી ખાતે ઉધાર, વાય ના મોડી ખાતે ઉધાર, ઝેડ સોરી તે વાય ના મોડી ખાતે જવા. એટલે વચ્ચેનો ભાગીદાર નિવૃત્ત થાય છે. એક્સ વાય અને ઝેડ તેમાં વચ્ચેનો ભાગીદાર જે નિવૃત્ત થાય છે એની આપણે પાઘડી છે એ લાભના પ્રમાણ આપવી પડે. અનુક્રમે 20,000, 40,000, 60,000. તો આ રીતે આપણે એની ગણતરી કરવી પડશે, અને ગણતરી કરી અને તમારે આપણે આ રીતે આપવી જોઈએ. ચાલો ક્લિયર? કઈ પૂછવાનું હોય તો બોલો. અહીંયા આપણે ગણતરી મુજબ ગણતરી કરી. હવે આપણે અહીંયા
हवाला बदा हवाला पूरा नहीं गया हवाला कई वस्तु बाकी रहती नहीं हवाला पूरा था हवे तमारो काम शू आयो जो हवाला नी बधी आपने आप दीधी हवे तमारे खास करीने जे सामान्य अनामत अने डायरेक्ट वेचणी करी शको ३:३:२ सामान्य अनामत ने डायरेक्ट अननोन करी होय तो अहीं लखोयु अननोन नंबर ६ सामान्य अनामत खाते उधार सामान्य अनामत खाते उधार ते एक्स नामी खाते जमा दरेक भागीदार ने आपवाना वाय ना मळी खाते जमा ते झेड ना मळी खाते जमा हवे आपणे सामान्य अनामत नी कुल रकम तमारे जोवानी ४०,००० रूपियानी ३:३:२ जूनू प्रमाण जे आव्युं छे ए प्रमाणे वेचणी करो ১৫,১৫,১০ पहलाने ১৫,০০০ बीजाने ১৫,০০০ छेलाने ১০,০০০ तो सामान्य अनामत ने अपने अनुमान करी एनी गणतरी करी सामान्य अनामत पछी हवे रकम में जो आग लोन आया ना आवे कामदार वर्तर आवी गयो जूनी पागड़ी ४०,००० आ ४०,००० रुपया नी पागड़ी तमारे मांडी वाड़वी पड़े ४०,००० रुपया नी पागड़ी मांडी वाड़ो એટલે તમારે એની આમનોન કરવી પડે યાદ રાખજો પાકાશ્રયમાં જ આપી હોય એને જૂની પાગડી કહેવાય પાકાશ્રયમાં જ આપે ને એ આપણી જૂની પાગડી કહેવાય એ માંડી વાળો પાગડી આપણે મેકઅપ મેકઅપની મૂળ બાકી ઉધાર ખાતું બંધ કરો એટલે જમા તો એક્સ ના મૂળી ખાતે ઉધાર વાય ના મૂળી ખાતે ઉધાર ઝેડ ના મૂળી ખાતે ઉધાર તે પાગડી ખાતે જમા ૪૦,૦૦૦ રૂપિયાની જૂની પાગડી માંડી વાળો તો ધ્યાન આપજો ભૂલ ન થાય પાગડી આની કેવાય આપણે આવી આજે ૬૦,૦૦૦ પાગડી કે એવી નવી પાગડી જે ભાગીદાર નિવૃત્ત થયો એ નિવૃત્ત ભાગીદારને જે પાગડી આપવાની છે એ જૂના ભાગીદાર આપવી પડે લાભના પ્રમાણે હવે અહીંયા જે પાગડી આવે છે આ કઈ પાગડી આ જૂની પાગડી કોલી હતી નવી જે નિવૃત્ત થઈને આપવી પડે આ જૂની પાગડી ચાલો ૪૦,૦૦૦ ને ૩:૩:૨ મુજબ વેચવા પડે ૪૦,૦૦૦ ને ૩:૩:૨ વેચો ૧૫,૦૦૦ ફરી વખત ૧૫,૦૦૦ ૧૦,૦૦૦ પાગડી ને વેચવાની તમારી આમનો બરાબર ક્યાં સમજાઈ ગયું તો હવે આપણે આમનો આગળ જોઈએ પાગડી પછી બીજું કોઈ આપ્યું હોય જાહેરાત ઝુંબેશ ખર્ચ સિદ્ધ ચાલો જાહેરાત ઝુંબેશ ખર્ચની આમનોન કરવી પડે ફરી વખત જાહેરાત ઝુંબેશ ખર્ચ ૧૬,૦૦૦ આપ્યો હોય ૧૬,૦૦૦ રૂપિયાને જૂના ભાગીદારો વચ્ચે વેચી દો અવાસ્તવિક મિલકત કહેવાય એક્સના મૂડી ખાતે ઉધાર વાયના મૂડી ખાતે ઉધાર ઝેડના મૂડી ખાતે ઉધાર એક્સના મૂડી ખાતે ઉધાર વાયના મૂડી ખાતે ઉધાર ઝેડના મૂડી ખાતે ઉધાર તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે જમા તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે જાહેરાત ઝુંબેશ ખર્ચની રકમ આપી છે ૧૬,૦૦૦ તમારે તમારા કેસીમાં ૧૬,૦૦૦ રૂપિયાની ૩:૩:૨ મુજબ વેચો પેલાને ૬,૦૦૦ બીજાને ૬,૦૦૦ છેલ્લાના ૪,૦૦૦ ૬,૬,૪ ૬,૬,૫,૪,૧૬,૦૦૦ આ રીતે ગણતરી થાય સમજાઈ ગયું નંબર ૯
नंबर नौ नियमन छेले लाभ टूका में छेले कहो जो अवा नफा नुकसान खातो आपेलो है कई बार हो पूछे मिलकत लेना मिलकत लेना એટલે શું કહેવાય નુકસાન નુકસાન થાય એટલે ભાગીદારની મૂડી વધે કે ઘટે તો કે ઘટે છેલ્લી આમ એક્સ ના મૂડી ખાતે ઉધાર વાય ના મૂડી ખાતે ઉધાર ઝેડ ના મૂડી ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા ઓકે તમારે 20,000 રૂપિયા ને વળી મારા નિયમ મુજબ 20,000 ને 3 જે 3 જે 2 મુજબ વેચવાના 7,500 5,500 અને 5,000 તો મિત્રો આ ખાલી તમારે 13માં લાકડાની આમ નોંધ થાય કુલ અલગ અલગ 9 અમનોન કરી અહીંયા જે આપણે અમનોન કરાવી છે એ મેં તમને થોડી અલગ પેટર્નથી કરાવી એનું કારણ કે તમે પેલા હવાલાને સોલ્વ કરશો પછી તમે રકમમાં જે વિગત આપી હોય એના ખાતા બંધ કરશો તો આ રીતે આપણે આ અમનોન કરવાની પછી આપણે આના પછી પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવાય છે અને પુનઃ મૂલ્યાંકન ખાતું બને એના પરથી મૂડી ખાતા રોકડ બેંક અને પાકું સમયે બનાવે ઓકે ચાલો થેન્ક યુ અસ્તુ